સૌ સરસ્વત મિત્રોને નમસ્કાર. આજે તમને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે DST ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની યોજના તેમજ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન NIF ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ઇન્સ્પાયર એવોર્ડ માનકનો હેતુ ધોરણ 6-10 એટલે કે 10-15 વર્ષના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારસરણી રોપવાનો છે. આ યોજનાનો હેતુ દેશભરના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના 5 લાખ કે તેથી વધારે વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિચારો એકઠા કરવાનો તેમજ તેમાંથી શ્રેષ્ઠ વિચારો કે જે સામાજિક જરૂરિયાતો તેમજ સમાજમાં અમલમાં મૂકી શકાય તેવા ઉમદા વિચારોને પ્રેરણા આપવાનો તેમજ તેમાંથી અમુક પસંદ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો છે. દરેક રજિસ્ટર્ડ શાળાએ 2-3 વિચારો દર વર્ષે EMIAS એટલે કે મેનેજમેન્ટ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ વેબ પોર્ટલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ www.inspireaward-dst.gov.in પર નોમિનેશન કરી શકે છે. વર્ષ 2020-21ના ઓનલાઈન નોમિનેશન 1 જૂન 2020થી શરૂ થઈ ચૂકેલ છે. દરેક શાળા તેના ઓનલાઈન નોમિનેશન ઉપરોક્ત વેબ પોર્ટલ પર સબમિટ કરી શકે છે. આ યોજના દ્વારા સર્જનાત્મક તેમજ નવીનીકરણના વિચારો ધરાવતા વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળે તેમજ તેમના ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે આપ સૌનો સહકાર જરૂરી છે. COVID-19 મહામારીના લીધે જો કોઈ વિદ્યાર્થી આ યોજનાથી વંચિત રહે તેમ હોય તો સ્કૂલો ખુલ્યા બાદ તેમના વિચારો સબમિટ કરી શકશે. હવે આપણે જોઈએ આખી ગાઈડલાઇન જે છે કે દરેક શાળાએ નોમિનેશન કઈ રીતે કરવું અને ન્યુ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. TPT દ્વારા તમને હું બતાવીશ અને ત્યારબાદ ડેમો વર્ઝન કે એક શાળા લઈ અને ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર કેવી રીતે નોમિનેશન કરી શકાય. સૌનો આભાર. સૌને નમસ્કાર. હવે જોઈએ આપણે ઇન્સ્પાયર એવોર્ડ માનક વર્ષ 2020-21 યોજના અને નોમિનેશન ગાઈડલાઈન અને ઓનલાઈન ગાઈડન્સ માટે. સેલ્ફ ડોક્ટર એમ ડી વેકરિયા, લેક્ચરર, ડાયટ, પોરબંદર. ઇન્સ્પાયર એવોર્ડ ઇનોવેશન ઇન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર રિસર્ચ. યોજનાનો મુખ્ય હેતુ છે વિજ્ઞાન ગણિત ક્ષેત્રે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના બાળકોમાં વિજ્ઞાન ક્ષેત્રે રસ અને રુચિ જળવાઈ રહે અને બાળકોની પ્રતિભાને બહાર લાવી પ્રોત્સાહિત કરી શકાય. ત્યારબાદ મેન્યુઅલ સિસ્ટમ વર્ષ 2013થી ઓનલાઈન સિસ્ટમ આ ચાલુ થઈ છે. વેબસાઇટ છે એની ઇન્સ્પાયર એવોર્ડ DST.gov.in પર શાળાનું રજિસ્ટ્રેશન કરી શકાશે. વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ તેમાં જ છે. નોમિનેશન જિલ્લા કક્ષાએ સૌ પ્રથમ ડાયટ અને એપ્રુવલ આપી અને સ્ટેટ લેવલે એ મોકલશે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ એપ્રુવલ આપી અને નેશનલ કક્ષાએ ત્યાંથી ફોરવર્ડ થશે. બાળકોના બેંક એકાઉન્ટમાં ₹10,000 એવોર્ડ સ્વરૂપે જમા થશે. રકમમાંથી આગામી સમયમાં યોજાનાર વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં મોડેલ તૈયાર કરવા માટે તે રકમનો ઉપયોગ કરી શકાશે. મોડેલ કયા પ્રકારે હોવા જોઈએ? તો કે મોડેલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને પર્યાવરણ સાયન્સ. ત્યારબાદ ઇન્સ્પાયર તો કે ઇનોવેશન ઇન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ. માનક મિલિયન માઇન્ડ્સ ઓગમેન્ટિંગ નેશનલ એસ્પિરેશન એન્ડ નોલેજ. ઇન્સ્પાયર એવોર્ડ રાષ્ટ્રની આકાંક્ષાઓ અને જ્ઞાનનો ફેલાવો કરતા હજારો વિચારો તેમાં લેવામાં આવે છે. નવી ઇન્સ્પાયર એવોર્ડ યોજના વર્ષ 2017-2022 સુધી કાર્યરત છે. હવે ઇનોવેશન શબ્દ ફક્ત વિજ્ઞાન ક્ષેત્ર સાથે નહીં પરંતુ સમગ્રતયા કોઈ પણ કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે. સરકાર દ્વારા ઇનોવેશનની ભૂમિકાને સરાહનીય બનાવવા માટે ભારત સરકારે વર્ષ 2010-20ના દાયકાને ઇનોવેશન દાયકા તરીકે જાહેર કર્યો છે. ત્યારબાદ જોઈએ તો ઇનોવેશન પ્રક્રિયાના વાહક કોણ કોણ છે? તો ઇનોવેટિવ આઈડિયા જે છે એ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા કાર્યરત છે. ત્યારબાદ DST ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યારબાદ IITS, NITS, IISER, સેન્ટ્રલ યુનિવર્સિટીના સહયોગથી રાજ્યના શ્રેષ્ઠ ઇનોવેટિવ વિદ્યાર્થીઓને NIF વર્કશોપના માધ્યમથી મદદરૂપ થાય છે.
જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ જીસીઆરટીના સહયોગથી આ ઇનોવેશન એવોર્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. ઇન્સ્પાયર એવોર્ડની જે પ્રક્રિયા છે તો કે વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શાળા દ્વારા કરવામાં આવે છે. નોમિનેશન જિલ્લા કક્ષાએ ચકાસણી અને એપ્રુવલ થાય છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ એપ્રુવલ અને રાષ્ટ્ર કક્ષાએ તેને ફોરવર્ડ કરવામાં આવે છે. એના એટલે તમામ નોમિનેશનની તજજ્ઞ ટીમ દ્વારા ચકાસણી અને શ્રેષ્ઠ ઇનોવેશન્સની પસંદગી કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પસંદિત થયેલને એવોર્ડની રકમ 10,000 એ વિદ્યાર્થીના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. એવોર્ડની રકમથી ઇનોવેટિવ આઈડિયા ને મોડેલ કે પ્રોજેક્ટનું સ્વરૂપ આપવામાં આવ્યું. સીઆરસી કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સુધીના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગીદારી નોંધાવવાની થાય છે. રાજ્ય કક્ષાએ પસંદિત થયેલ શ્રેષ્ઠ ઇનોવેશન રાષ્ટ્ર કક્ષાએ જાય છે. રાષ્ટ્ર કક્ષાએ પહેલા એનઆઈએફ દ્વારા વર્કશોપ જેમાં આઈઆઈટીએસ, એનઆઈટીએસ, આઈએએસસીઆરએસ, સેન્ટ્રલ યુનિવર્સિટીની મદદ તમામ બાળકો પાસે વર્કિંગ મોડેલ બનાવી અને એક્ઝિબિશન યોજવામાં આવે છે. ઇન્સ્પાયર એવોર્ડની અંદર કેવા નોમિનેશનને સ્વીકાર કરવામાં આવશે? માર્ચ માસની અંદર રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ધ એન્યુઅલ ફેસ્ટિવલ ઓફ ઇનોવેશનમાં આ બેસ્ટ 60 ઇનોવેશનની રજૂઆત કરવામાં આવશે. શાળાકીય બાળકોના મૌલિક વિચાર, પ્રોજેક્ટ, નવાચાર કે જે સમાજની જુદી જુદી સમસ્યાઓનું સમાધાન કરે અને એ ઉપરાંત ઘરેલું અને શ્રમિકોના શ્રમને ઓછું કરવાના ઉપાયો અને તેમની કાર્યક્ષમતાઓમાં વધારો કરવાની સાથે સાથે સેવાઓને આસાન બનાવી શકે છે. કેવા નોમિનેશનનો સ્વીકાર નહીં થઈ શકે? તો કે યોજનામાં સામાન્ય વિચારો હોય, મોડેલ, પ્રોજેક્ટ કે જે પુસ્તકોમાં આપેલ ઉદાહરણો જેવા કે પવન ઉર્જા યોજના, જળ સંગ્રહ, જૈવિક ખોરાક, ભૂકંપ માપન કે યંત્ર વગેરેનો સમાવેશ થશે નહીં. આ સિવાય માતા પિતા કે શિક્ષકના સહયોગથી તૈયાર કરેલ ઇનોવેશન કે વિચાર. નોમિનેશન પસંદગીના આધારો: બાળક દ્વારા આપવામાં આવેલ વિચારની જાણકારી, નાવીન્યતા અને નવ પ્રવર્તન, સામાજિક ઉપયોગિતા, ઉપયોગમાં સરળતા, પર્યાવરણીય અસરો, વ્યવસાયની દ્રષ્ટિએ પ્રચારની ક્ષમતા. ત્યારબાદ નવી યોજનામાં ઇનોવેટિવ આઈડિયા ફક્ત વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રના નહીં પરંતુ કોઈ પણ ક્ષેત્રના હોઈ શકે છે, જેવા કે વિજ્ઞાન, ગણિત, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, એગ્રીકલ્ચર, પર્યાવરણ, અન્ય કોઈ પણ, બાળકના માતા પિતા જે વ્યવસાય સાથે જોડાયેલ હોય, સમાજ વ્યવસ્થા વગેરે. ત્યારબાદ શાળા કક્ષાએ શું કરી શકાય? તો કે આચાર્ય અથવા શિક્ષકે બાળકોને ઇન્સ્પાયર યોજનાથી સંપૂર્ણ માહિતગાર કરવા, બાળકોએ સમસ્યાને અનુરૂપ સમાધાન માટે ઇનોવેટિવ આઈડિયા લખિત સ્વરૂપમાં 100-125 શબ્દોમાં તૈયાર કરવા, આચાર્ય શિક્ષકે તમામ આઈડિયાની સમીક્ષા કરી શ્રેષ્ઠ આઈડિયા પસંદ કરવા. તો આ રીતે આપણે જોયું પીપીટી દ્વારા આખી એની ગાઈડલાઈન. અહીંયા તમને તમારી સામે ઇન્સ્પાયર એવોર્ડની લિંક મૂકવામાં આવી છે, જેની ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટ પોર્ટલ ઉપર જઈ શકાય છે. આભાર. હવે આપણે જોશું ડાયરેક્ટ ઓનલાઈન નોમિનેશન કઈ રીતે કરવું. તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ખોલીશું, માં લખીશું www.inspire.org/award. લખશો એટલે તમને સામે આવી ગયું છે ઇન્સ્પાયર એવોર્ડ -bst.gov.in. એની ઉપર આપણે ક્લિક કરીશું. તો આ રીતનું બીએસટીનું હોમ પેજ ખુલશે. એમાં નીચે આપણે જોઈએ તો આ પહેલું જે કોણ છે એ નેશનલ ઓથોરિટી, બીજું સ્ટેટ ઓથોરિટી માટે છે, ત્રીજું ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી અને દરેક સ્કૂલો માટે જે છે એ સ્કૂલ ઓથોરિટીમાં આપણે ક્લિક કરીશું. તો અહીંયા વેલકમ ટુ સ્કૂલ ઓથોરિટી નીચે આપણે આપેલું છે કે પ્લીઝ સિલેક્ટ એની વન ઓફ ધ ઓપ્શન ગીવન બિલો પ્રોસેસ. જો અગાઉના વર્ષોની અંદર રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા તમારે જવાનું છે, તમારી પાસે મેલ આઈડી અને પાસવર્ડ હોય એના માટે. ન્યૂ રજીસ્ટ્રેશન માટે નીચેનું છે. તો ત્યાં ઘણા શિક્ષક મિત્રોના, આચાર્યશ્રીઓના ફોન આવે છે કે મારે આચાર્ય બદલી ગયા છે, તેમની પાસે ઈમેલ એડ્રેસ છે, પાસવર્ડ છે એ ઉપલબ્ધ નથી, ભૂલાઈ ગયો છે.
तो અહીંયા આપણે ન્યુ રજિસ્ટ્રેશન ની અંદર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કોઈ પણ શાળા જે છે એને એક નમૂના તરીકે લઈએ આપણે તો ગરેજ પે સેન્ટર શાળા છે તો એના હું યુ ડેશ કોડ તમારે અહીંયા નાખવાનો છે 241101064 02 યુ ડેશ કોડ નાખ્યા બાદ સબમિટ કરવાનું છે તો તરત આ રીતે તમને જોવા મળશે અપડેટ કોડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આખી પહેલું પેજ બીજું પેજ ત્રીજું પેજ અને ચાર પેજ પછી તમારું સ્કૂલનું રજીસ્ટ્રેશન પૂરું થશે તો અહીંયા આવી ગયું છે સ્ટેટ તમે અહીંયા આપણે નમૂના તરીકે પહેલું પેજ ભરીએ ગુજરાત સિલેક્ટ રેવન્યુ ડિસ્ટ્રિક્ટ અહીંયા આપણે પોરબંદર લઈએ છીએ ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ લખ્યા પછી બ્લોક પણ પોરબંદર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ માગે છે એટલે ત્યાં આપણે ટાઈપ કરવાનું છે પોરબંદર ત્યારબાદ નેમ ઓફ સ્કૂલ તો અહીંયા આપણે જે અગાઉ સ્કૂલોએ રજીસ્ટ્રેશન કર્યું છે એમના નામ અહીંયા આવી ગયા છે અને જો ઈમેલ અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો એના માટે જે ટેકનિક છે કે ભાઈ સ્કૂલનું નામ હોવા છતાં પણ આપણે એ કરી નથી શકતા તો અહીંયા નીચે ઓપ્શન આપેલું છે અધર તો અધરમાં ક્લિક કર્યા બાદ આપણે સ્કૂલનું નામ મેન્યુઅલી ટાઈપ કરવાનું છે સ્પેસિફાઈ સ્કૂલ નેમ તો ગરેજ કુમાર શાળા બ્રેકેટની અંદર આપણે લખી નાખવાનું છે અથવા GOV ડોટ એટલું લખી નાખશો તો પણ ચાલશે ત્યારબાદ કમ્પ્લીટ એનું પોસ્ટલ એડ્રેસ નાખવાનું છે પોરબંદરના 360575 ઓફિશિયલી ફોન નંબર હોય તો સ્કૂલના STD કોડ અને ફોન નંબર એની નંબર ત્યારબાદ ઈમેલ એડ્રેસ જો નવું હોય તો એ પ્રમાણે નાખી અને ઈમેલ એડ્રેસની અંદર તમે કરી શકો છો તો આ રીતે આપણે ઓનલાઈન સૌ પ્રથમ સ્કૂલનું રજીસ્ટ્રેશન કેમ કરી શકાય તે આપણે જોયું તો આ રીતે ઇન્સ્પાયર એવોર્ડમાં દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના છે તો પોરબંદરમાં આ ઇન્સ્પાયર એવોર્ડ જે છે એનો લાભ અત્યાર સુધીમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટની અંદર 2 સ્કૂલોને મળેલો છે અને જાપાન જવાની ઉમદા તક મળે છે છેલ્લા 2018ની અંદર ગોકર્ણ પે સેન્ટર શાળાની ડિમ્પલ ડોડિયાએ ઇન્સ્પાયર એવોર્ડ જીતી અને જાપાનની અંદર 15 દિવસ સુધી સકોડા ફાઉન્ડેશન દ્વારા જે એક્ઝિબિશન યોજાણું હતું તેમાં તેમને લાભ મળ્યો હતો તો આ રીતે બાળકો વંચિત ન રહી જાય તે માટે પૂરા લગનથી ઇન્વોલ્વમેન્ટથી અને ન સમજાય તો મને ફોન કરવા પણ વિનંતી છે અને આ વિડીયોની નીચે આપણે PPTની લિંક ઉપરાંત આ વેબસાઇટની લિંક પણ મૂકવામાં આવેલ છે જેથી કરીને તમે ડાયરેક્ટ YouTube વિડીયોની નીચેથી તમે ઇન્સ્પાયર એવોર્ડની પોર્ટલ ઉપર જઈ શકશો સૌનો આભાર